હેલો ફ્રેન્ડ્સ, આપણે વિજ્ઞાનમાં ગયા લેક્ચરમાં ચુંબક, એક ગજિયા ચુંબક પર લોખંડનો વાયર છાંટીને આપણે એ જોયેલું કે ચુંબકીય ક્ષેત્રરેખા એક વિશિષ્ટ પ્રકારની, એક ચોક્કસ પ્રકારની ભાતમાં ગોઠવાય છે, બરાબર. અને આપણે એ જાણેલું કે દરેક ચુંબક છે તેને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે. આજે આપણે તેની વિશે થોડુંક આગળ જાણીએ. નેક્સ્ટ સવાલ છે કે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો, બરાબર છે. તો વ્યાખ્યા એવી છે કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની આકર્ષણ કે અપાકર્ષણ બળની અસર શોધી શકાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર મતલબ શું થાય કે ચુંબકની અસર, કઈ અસર? તો ચુંબકની આકર્ષણની અસર અથવા તો અપાકર્ષણની અસર, બરાબર છે. આપણે વાત કરીએ તો નોર્થ નોર્થ એટલે એન એન વચ્ચે અપાકર્ષણ થાય, એવી રીતે એસ એસ વચ્ચે પણ અપાકર્ષણ થાય તો એ અપાકર્ષણ બળ કહેવાય. અને એવી રીતે વિરુદ્ધ ધ્રુવો હોય, મતલબ ઉત્તર દક્ષિણ ધ્રુવ અથવા તો દક્ષિણ ઉત્તર ધ્રુવ, એની વચ્ચે આકર્ષણ થાય છે. અથવા તો ચુંબકની આસપાસ કોઈ લોખંડ અથવા તો નિકલનો આપણે ભૂકો નાખીએ, બરાબર, તો શું થાય છે, તેને પોતાની તરફ આકર્ષે છે. તો આ આકર્ષવાની અસર છે, પોતાની તરફ ખેંચવાની અસર છે, એ અસરને શું કહે છે, તેનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. અને આ ક્ષેત્રને દરેક બિંદુ આગળ ચોક્કસ પ્રબળતા હોય છે. ભાઈ, ચોક્કસ પ્રબળતા મતલબ ચુંબકીય ક્ષેત્ર છે એ અલગ અલગ બિંદુ આગળ અલગ અલગ હોય છે, બરાબર. અને અલગ અલગ બિંદુ આગળ તેનું મૂલ્ય પણ કેવું હોય છે, અલગ અલગ હોય છે, એવું કહેવા માગે છે, બરાબર. એટલે કે ચુંબકીય ક્ષેત્રને દરેક બિંદુ આગળ ચોક્કસ પ્રબળતા હોય છે અને દરેક બિંદુ આગળ ચોક્કસ દિશા પણ હોય છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર છે તેને દરેક બિંદુ આગળ એક પોતાનું અલગ મૂલ્ય હોય છે અને એક ચોક્કસ દિશા પણ હોય છે, બરાબર. હવે દિશાની વાત આપણે આના પછીના આગળના સવાલમાં કરીએ, બરાબર છે. એક પ્રવૃત્તિ આવે છે તેમાં વ્યવસ્થિત શીખીશું. નેક્સ્ટ આગળનો સવાલ જોઈએ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડનો ભૂકો અથવા લોખંડની ભૂકી જે રેખાની દિશામાં ગોઠવાય છે તે રેખાને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. મતલબ શું કહે છે કે આપણને યાદ છે, બરાબર, કે આ રીતે ગજિયો ચુંબક હતો તો એની પર આપણે લોખંડનો વહેર નાખ્યો તો આ રીતે ચોક્કસ દિશામાં ગોઠવાયો હતો, બરાબર. તો આ જે ચોક્કસ દિશામાં ગોઠવાઈને જે બંધગાળા જે આ રીતે રચના બનાવે છે, બરાબર, આ રીતની જે રચના બનાવે છે તો એ જે વસ્તુ છે, બરાબર, એ જે આ મતલબ આ જે દિશામાં ગોઠવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. મતલબ આ જે ગોઠવણી છે, જે રેખા બને છે, એ રેખાને શું કહે છે, ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. ખ્યાલ આવે છે. નેક્સ્ટ આગળનો સવાલ છે, હોકા યંત્રનો ઉપયોગ કરીને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી. મતલબ કે આપણને ખબર છે કે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા આ પ્રકારની હશે, પણ આપણે એને દોરવી છે હોકા યંત્રનો ઉપયોગ કરીને, તો એની માટે શું કરવું પડશે, એના વિશે આપણને એક સવાલ કહે છે. ખ્યાલ આવે છે. સૌ પ્રથમ તમે આ પ્રવૃત્તિનું એકદમ વ્યવસ્થિત અવલોકન કરો, પછી આપણે સવાલને આગળ સમજીએ. તો પ્રવૃત્તિમાં જોઈ શકાય છે કે તેણે શું કરેલું કે આ રીતે એક સફેદ કાગળ લીધેલું છે, બરાબર છે. એ કાગળમાં મધ્યમાં તેણે શું કરેલો છે, એક ગજિયો ચુંબક મૂકેલો છે જેનો લાલ કલરનો
જે ભાગ હતો તે હતો નોર્થ ધ્રુવ મતલબ ઉત્તર ધ્રુવ, અને જે બ્લુ કલરનો ભાગ છે તે છે દક્ષિણ ધ્રુવ મતલબ કે સાઉથ. બરાબર. હવે શું કરેલું છે કે આ એનની નજીક એણે ગજ્યો ચુંબક ગોઠવેલો, ગજ્યો ચુંબક છે તેની નજીક એક હોકા યંત્ર મૂકેલું છે. હવે હોકા યંત્ર છે એ નોર્મલ સ્થિતિમાં આ રીતે ગોઠવાયેલું હોય. બરાબર. ઉપરનું જે દિશા હોય એ નોર્થ હોય અને નીચેની જે દિશા હોય એ સાઉથ હોય. પણ જ્યારે તમે એને ગજ્યા ચુંબકની નજીક લઈ જાઓ છો તો આ રીતે એમાં કોણાવર્તન આવશે. બરાબર છે. આ રીતે તો અહીંયા શું કરવાનું છે, એની દિશા અંકિત કરી લેવાની છે કે ભાઈ અહીંયા મારો નોર્થ ધ્રુવ છે અને અહીંયા સાઉથ ધ્રુવ છે. હવે આજે આપણું હોકા યંત્ર છે એને એવી રીતે ખસેડો, એટલે હોકા યંત્રને અહીંયા મૂકવાનું છે. કઈ રીતે મૂકવાનું છે કે જેથી હોકા યંત્રનો અહીંયા, જો પહેલી વખત અહીંયા શું હતો, ઉત્તર ધ્રુવ હતો, તો હવે એવી રીતે મૂકવાનું છે કે દક્ષિણ ધ્રુવ એ પહેલા વખત પહેલી પરિસ્થિતિના ઉત્તર ધ્રુવ પાસે આવે. બરાબર. પહેલી પરિસ્થિતિ મતલબ આ પરિસ્થિતિમાં અહીંયા ઉત્તર ધ્રુવ હોય ને ત્યાં આવવો જોઈએ. મતલબ આ રીતે મૂકવાનો છે. હવે આ પરિસ્થિતિમાં આનો ઉત્તર ધ્રુવ અહીંયા આવી ગયો. બરાબર. આનો હવે હોકા યંત્રને ફરીથી અહીંયા આનું શું કરી દો, સ્થાન અંકિત કરી લો અને ફરીથી હોકા યંત્રને એવી રીતે મૂકો કે હવે તેનો ઉત્તર ધ્રુવ છે. બરાબર. પહેલી પરિસ્થિતિમાં જે અહીંયા ઉત્તર ધ્રુવ હતો અને હવે તમે એવી રીતે સ્થાન અંકિત કરો કે હવેનો દક્ષિણ ધ્રુવ એ પહેલી પરિસ્થિતિના ઉત્તર ધ્રુવ પાસે આવે. બરાબર. ફરીથી આ પ્રવૃત્તિ કરો તો શું થશે, અહીંયા હોકા યંત્ર મૂકો તો અહીંયા ઉત્તર ધ્રુવનું સ્થાન અહીંયા હતું આ પરિસ્થિતિમાં, તો હવે એ રીતે મૂકો કે જેથી દક્ષિણ ધ્રુવ છે એ પહેલાંના ઉત્તર ધ્રુવ પાસે આવે પ્રથમ પરિસ્થિતિના. મતલબ આ રીતે તમે પ્રક્રિયા આગળ કરતા જાઓ તો અહીંયા આ રીતે હોકાયંત્ર મૂકો તો અહીંયા જો ઉત્તર ધ્રુવ છે તો આ રીતે સ્થિર થશે. અહીંયા ફરીથી સ્થાન અંકિત કરો, આ રીતે આગળ પ્રવૃત્તિ તમે કરો તો અહીંયા શું થશે, આ રીતે ગોઠવાશે. બરાબર. અહીંયા ફરીથી ઉત્તર ધ્રુવનું સ્થાન અંકિત કરો, આ રીતે ફરીથી તમે ગોઠવો તો આ રીતે ફરીથી આ રીતે ગોઠવાય છે. એવી રીતે ઉત્તર ધ્રુવનું સ્થાન નક્કી કરીને અહીંયા આ રીતે પ્રવૃત્તિનું સતત શું કરવાનું છે, તમારે પુનરાવર્તન કરવાનું છે. એટલે તમને જો શું મળે છે કે જો એકદમ વ્યવસ્થિત દોરીએ ને તો પહેલાં અહીંયા અહીંયા બિંદુ લીધું હતું, પછી અહીંયા આવશે, એ રીતે અહીંયા આવશે, એ રીતે અહીંયા આવશે, એ રીતે અહીંયા આવશે, એ રીતે અહીંયા અહીંયા આવી રીતે એમ બંધ ગાળારત છે. અને હવે જો આવા બધા બિંદુ મળી જાય પછી શું કરવાનું છે, તેમાંથી પસાર થતો આ રીતે એક વક્ર દોરવાનો છે. બરાબર. એવી રીતે હવે તમે અહીંયાથી લીધું, હવે તમે અહીંયાથી લો તો આ રીતે પણ અહીંયા અહીંયા અલગ 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 બિંદુઓ મળશે. બરાબર. આ રીતે પણ તમને અહીંયા અલગ અલગ બિંદુ મળશે તો તેમાંથી પણ પસાર થતો એક વક્ર મળશે. તો આવી રીતે તમને ઘણા બધા વક્ર મળશે. બરાબર. જેટલી વખત તમે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરશો એટલી વખત તમને નવા નવા વક્રો મળશે. બરાબર. તો આ પ્રવૃત્તિ હતી. હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો પદ્ધતિ શું કહે છે, ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળને ગુંદર વડે ચીપકાવી મધ્યમાં એક ગજ્યો ચુંબક મૂકો. મતલબ કે સફેદ કાગળ મૂકવાનું છે ને વચ્ચે એક ગજ્યો ચુંબક મૂકવાનું છે. બરાબર છે. હવે ગજ્યા ચુંબકની ધાર અંકિત કરો. મતલબ કે માની લો કે આ રીતે ગજ્યો ચુંબક હું મૂકું અને એને આ રીતે ચારે બાજુથી એને કિનારી ટૂંકમાં દોરી લેવાની છે. બરાબર. કિનારી દોરી લો, કિનારી અંકિત કરી લો. બરાબર. હવે શું કહે છે કે ગજ્યા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકા યંત્ર ગોઠવો અને તે કેવી રીતે વર્તે છે. હોકા યંત્ર જો સામાન્ય રીતે ગજ્યો ચુંબકની નજીક ન હોય, ગજ્યો ચુંબક અહીંયા છે ને, હોકા યંત્ર તમે ગજ્યા ચુંબકથી દૂર રાખો અને ત્યારે જોઉં તો નોર્મલ સ્થિતિમાં આવું હોય. પણ જ્યારે તમે ગજ્યા ચુંબકની નજીક લઈ જાઓ છો તેના ઉત્તર ધ્રુવની સ્થિતિમાં, ત્યારે તેમાં શું આવે છે, કોણાવર્તન આવે છે. અને હવે સોયના બંને છેડાના સ્થાન અંકિત કરો. અંકિત કરો મતલબ જો અહીંયા ઉત્તર ધ્રુવનું સ્થાન અને અહીંયા દક્ષિણ ધ્રુવનું સ્થાન, બંને ધ્રુવના સ્થાનના છેડાને હું નોંધી લઉં કે ભાઈ અહીંયા મારો ઉત્તર ધ્રુવ છે અને અહીંયા દક્ષિણ ધ્રુવ છે. બરાબર. બંને છેડાના સ્થાન નોંધી લો. હવે સોયને નવા સ્થાને એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાંની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવે. બરાબર છે. ફરીથી જોઉં કે એવી રીતે ખસેડો કે હવેનો દક્ષિણ ધ્રુવ છે એ પહેલાંની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવે. મતલબ અહીંયા હોકા યંત્ર હતું તો અહીંયા આવ્યો આ ઉત્તર ધ્રુવ હતો, આ તીરની દિશા છે એ ઉત્તર ધ્રુવ છે એટલે અહીંયા. તો હવે એવી રીતે ખસેડું કે આ તીરનો જે નીચેનો છેડો છે એ પહેલાંના પહેલી પરિસ્થિતિમાં ઉત્તર ધ્રુવ હતો તેના પાસે આવવો જોઈએ. એટલે અહીંયા જો અહીંયા અને આ એક બે પાસે આવ્યા, મતલબ એક રેખામાં આવવા જોઈએ, એ રીતે ખસેડવાનો છે. બરાબર. અને આ રીતે શું કરવાનું છે, પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. આ રીતે
કઈ રીતે આ રીતે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી પ્રવૃત્તિનું અવલોકન કરો, બરાબર. આ રીતે પ્રવૃત્તિને અહીંયાથી અહીંયા એમ કરતાં 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 અહીંયા સુધી જવાનું છે, બરાબર છે. પુનરાવર્તન કરવાનું છે, અવલોકન કરો દરેક વખતે શું થાય છે, ખ્યાલ આવે છે. કાગળ પર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો અને આને વક્ર રેખા કહે છે. મતલબ કે આ રીતે તમે બિંદુઓ માની લો કે અહીંયા લીધું તો આ રીતે તમને બિંદુઓ મળ્યા, તો હવે આ બિંદુઓ મળ્યા એ બિંદુઓને સળંગ એટલે સળંગ મતલબ હાથથી આ રીતે જોડો અને આ રીતે તમને જોડતા જે વક્ર મળે છે, બરાબર, જે આ રેખા મળે છે તેને શું કહે છે, વક્ર રેખા કહે છે, બરાબર છે. આ પ્રવૃત્તિનું શક્ય તેટલી વખત પુનરાવર્તન કરીને શક્ય તેટલી રેખા મેળવવાની છે. મતલબ કે તમે જેટલી વખત પુનરાવર્તન કરશો એટલી વખત તમને રેખાઓ, આવી બંધ રેખાઓ, બંધ ગાળાઓ તમને મળશે, બરાબર છે. આમ આ રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે, બરાબર. આ જે રેખાઓ આપણને મળે છે, આ જે બંધ ગાળા, તેને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે, બરાબર. તો આપણો સવાલ આવો હતો કે હુકા યંત્રનો ઉપયોગ કરીને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી, તો આ રીતે આપણે દોરી શકીએ છીએ, ખ્યાલ આવે છે. હવે આગળ આપણે જોઈએ છીએ કે જો તમે એકદમ વ્યવસ્થિત આકૃતિ દોરશો તો તમને આ જો ઉત્તર ધ્રુવ, એન એટલે ઉત્તર ધ્રુવ, એસ એટલે દક્ષિણ ધ્રુવ, અને આ રીતે તમને એની ક્ષેત્ર રેખાઓ મળશે, બરાબર. એકદમ વ્યવસ્થિત દોરો તો આ રીતે આપણને ક્ષેત્ર રેખાઓ મળે છે. તો હવે આપણે આ ક્ષેત્ર રેખાઓનું અવલોકન કરીએ તો સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે અને હોકા યંત્રના સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર તરફ જાય છે. તો આ કહેવાનો મતલબ એમ છે કે માની લો કે હોકા યંત્ર છે એ નોર્મલ પરિસ્થિતિમાં આ રીતે હોય, બરાબર. આ ઉપરની દિશા દર્શાવે એ નોર્થ, ઉત્તર ધ્રુવ, અને નીચેની આ દિશા દર્શાવે તે સાઉથ એટલે દક્ષિણ. હવે જ્યારે તમે અહીંયા જ્યારે હોકા યંત્ર મૂકેલું, બરાબર, હોકા યંત્ર જ્યારે અહીંયા મૂકેલું તો કઈ રીતે ગોઠવાતી હતી, આ રીતે ક્ષેત્ર રેખા ગોઠવાતી હતી, બરાબર છે. આ રીતે તમને એની દિશા મળી હતી. અહીંયા જો એન હોય અને અહીંયા એસ હોય ને તો આ રીતે દિશા મળે, બરાબર. આ રીતે દિશા મળે તો અહીંયા જો આ છે એનો દક્ષિણ અને આ છે એનો ઉત્તર એટલે નોર્થ, બરાબર છે, નોર્થ. હવે જો શું કહે છે કે સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. મતલબ આ જો દક્ષિણ ધ્રુવ છે એ ક્યાં જાય છે, આ ઉત્તર ધ્રુવ તરફ છે. મતલબ આ દક્ષિણ ધ્રુવ એસ છે એ આ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ છે અને હોકા યંત્રના સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર તરફ જાય છે. મતલબ આ જો એન છે, નજીક કોણ છે, આના નજીક એસ છે અને દૂર કોણ છે, એન છે. તો ક્યાંનો મતલબ શું છે કે એન આ આપણે જે હોકા યંત્ર છે તેનો દક્ષિણ ધ્રુવ આના ઉત્તર ધ્રુવની નજીક જાય છે અને હોકા યંત્રનો આ જે ઉત્તર ધ્રુવ છે એ આના ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર જાય છે. એનું સિમ્પલ કારણ છે, કારણ કે આ નજીક શા માટે આવશે, કારણ કે વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય એટલે આ એની નજીક રહેશે અને સમાન ધ્રુવો વચ્ચે છે આ સમાન ધ્રુવો એન એન વચ્ચે અપાકર્ષણ થાય, મતલબ એને આ રીતે આમ દૂર ધકેલે, બરાબર. એનું કારણે નોર્થ ધ્રુવ છે જે ઉત્તર ધ્રુવ છે તે દૂર જાય છે, બરાબર. નોર્થ ધ્રુવ છે જે ઉત્તર ધ્રુવ છે તે દૂર જાય છે અને આ જે દક્ષિણ છે તે નજીક આવે છે, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ આ રીતે સમજવાની કે સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે એટલે દૂર મોકલશે અને વિરુદ્ધ ધ્રુવો વચ્ચે મતલબ કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે એટલે તેને નજીક રાખશે, બરાબર છે. બીજું કે આ ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. આ ખૂબ જ આઈએમપી મુદ્દો છે, યાદ રાખવા જેવો, બરાબર. કે ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ક્યાં જાય છે, દક્ષિણ ધ્રુવમાં જાય છે. જો અહીંથી આ જે ક્ષેત્ર રેખા નીકળે છે તો એની તીરની દિશા જો આ રીતે દોરેલ છે એટલે આમ ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં જાય. જો અહીંથી આ ઉત્તરના ભાગમાંથી નીકળે, બરાબર, અહીંયા આખો જે ભાગ હોય એને ઉત્તર કહેવાય અને આખો જે અહીંયા ભાગ હોય તેને દક્ષિણ કહેવાય. તો તમે જોઈ શકો છો કે ઉત્તરના ભાગમાંથી આ નીકળે છે, જો તીર આ રીતે મારેલું છે, એનો મતલબ શું થયો કે આ ઉત્તરના ભાગમાંથી નીકળી આ દક્ષિણના ભાગમાં ગઈ, આ રેખા પણ ઉત્તરના ભાગમાંથી નીકળી દક્ષિણમાં ગઈ, આ પણ ઉત્તરના ભાગમાંથી નીકળી દક્ષિણ ભાગમાં ગઈ. મતલબ આ બધી જો ઉત્તરમાંથી નીકળે છે, બરાબર, એટલે એનમાંથી ટૂંકમાં તીર છૂટે છે, એનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને અહીંયા જો અહીંથી પણ અહીંયા નીકળે છે, આ રીતે મેં દિશા દર્શાવેલી છે, અહીંયા પણ નીકળે છે, અહીંયા પણ નીકળે છે અને એસમાં
આ રીતે એસમાં દાખલ થાય છે, આમ કરીને આમ અંદર વહી જાય, બરાબર, આ રીતે આમ અંદર વહી જાય છે, તો અહીંયા નીકળીને એસમાં દાખલ થાય છે, તો અહીંયાની દિશા આ તરફની હશે, અંદર દાખલ થતી દિશા, બરાબર છે. તો ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે ક્ષેત્રરેખા, મતલબ ઉત્તર ધ્રુવમાંથી જો આ રીતે બહાર નીકળે છે અને આમ ફરીને ક્યાં જાય છે, દક્ષિણ ધ્રુવમાં જાય છે, બરાબર. એટલે તમને કહે છે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, તથા હવે અહીંથી નીકળે છે અને અહીંથી દાખલ થાય છે, તો ચુંબકની અંદર શું હોય, આ રીતે હોવું જોઈએ, અહીંથી આ આ રીતની દિશા હોવી જોઈએ, બરાબર. આખું આમ બંધ ગાળો રચે, તો કહેવાનો મતલબ શું છે, જો અહીંથી આમ નીકળે, અહીંથી આમ દાખલ થાય તો અંદર આ રીતે હોય, તો જ ત્યાંથી આમ નીકળ્યું હોય ને, તો કહેવાનો મતલબ શું છે કે ચુંબકની અંદર આ દક્ષિણ ધ્રુવમાંથી નીકળે છે અને ઉત્તર ધ્રુવમાં દાખલ થતી હશે, બરાબર. ચલો જોઈએ, તો તથા ચુંબકની અંદરની ક્ષેત્રરેખાની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે, બરાબર. આ જે મુદ્દો છે એ ખાસ યાદ રાખવાનો છે, એમસીક્યુમાં અટપટો થઈ જાય એવો છે, બરાબર, કે ચુંબકની બહાર શું થાય, ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં જાય છે, અને જ્યારે ચુંબકની અંદર શું થાય છે, દક્ષિણમાંથી ઉત્તર તરફની દિશામાં હોય છે. આમ આ જે ક્ષેત્ર રેખાઓ છે તે બંધગાળા રચે છે, બંધગાળા મતલબ આખું પોતાનું ચક્ર પૂર્ણ કરે છે, બરાબર, આખું ચક્ર પૂર્ણ કરે છે, અધૂરું છોડતો નથી, મતલબ જો અહીંથી નીકળે છે અને અહીંયા બંધ થાય છે, અહીંથી નીકળે છે અહીંયા બંધ થાય છે, અહીંથી નીકળે અહીંયા બંધ થાય છે, મતલબ વચ્ચે કંઈ બ્રેક આવતો નથી, આખે આખો બંધગાળો રચે છે, ખ્યાલ આવે છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાનું આપણે અવલોકન કર્યા પછી થોડુંક નિર્ણય વિશે જોઈ લઈએ. નિર્ણય એવું કહે છે કે આમ દરેક ચુંબકને પોતાનું ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખા હોય છે. ભાઈ ચુંબકીય ક્ષેત્ર મતલબ કે ચુંબકીયનો ગુણધર્મ, કયો ગુણધર્મ, કે ચુંબકને આકર્ષવું, લોખંડ જેવા પદાર્થને આકર્ષવું, બરાબર, એને ગુણધર્મ કહેવાય. એટલે કે દરેક ચુંબકને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે અને ક્ષેત્ર હોય એટલે તેને પોતાની ક્ષેત્ર રેખાઓ પણ હોય જ છે, બરાબર. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે, તમને પૂછે એવો છે, આ સવાલ આખો પૂછે એવો છે, બરાબર છે. બીજું જોઈએ કે ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક નજીક હોય, એટલે કે ગીચ ગીચ હોય, ભેગી ભેગી હોય, એકદમ ભેગી ભેગી હોય, તો જો અહીંયા જો આ વિસ્તારમાં જો ક્ષેત્ર રેખા એકદમ નજીક નજીક છે, બરાબર, અને આ વિસ્તારમાં જો ક્ષેત્ર રેખા એકદમ દૂર છે, જેમ જેમ ચુંબકને તમે દૂર જતા જાઓ ને, જેમ જેમ દૂર એમ ક્ષેત્ર રેખા એકબીજાથી વધુ દૂર વધુ દૂર જતી જાય, અને જેમ જેમ તમે આ ધ્રુવોની નજીક આવતા જાઓ ને, એમ ક્ષેત્ર રેખા એકદમ નજીક નજીક આવતી જાય, બરાબર. આગળના લેક્ચરમાં પેલી આકૃતિ હતી ખબર, કે જેમાં લોખંડનો વહેર છાંટે, તો એમાં સૌથી વધારે લોખંડનો પાવડર ક્યાં હતો, લોખંડના આ જે ચુંબક છે તેના ધ્રુવોની નજીક હતો, બરાબર. એટલે એવું કહેવાય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા જ્યાં વધારે નજીક નજીક હોય, એટલે કે ગીચ ગીચ હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, પ્રબળ હોય મતલબ વધુ મજબૂત હોય, મતલબ કે ચુંબકીય ક્ષેત્રનું બળ અહીંયા સૌથી વધારે બળ લાગતું હશે, બરાબર. એવી રીતે અહીંયા પણ એટલું જ બળ લાગતું હશે, અને ચુંબકીય આમ ચુંબકના ધ્રુવો પર વધારે બળ લાગે છે, ખ્યાલ આવ્યો. તથા જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય, બરાબર, છૂટી છૂટી હોય અને એકબીજાથી દૂર દૂર હોય, મતલબ આ ભાગ જો તમે હજી આની ક્ષેત્રરેખા દોરી તો આ હજી દૂર જાય, હજી આગલી ક્ષેત્રરેખા દોરી તો એટલી દૂર જાય, એના પછીની ક્ષેત્રરેખા દોરી તો એટલી દૂર જાય, મતલબ કે તમે જેટલી ક્ષેત્રરેખા દોરશો આગળ અને એમને દૂર દૂર જતી જાય, તો આ ક્ષેત્રરેખા જો એકબીજાથી કેવી છે, દૂર દૂર છે, છૂટી છૂટી છે, બરાબર. તો જેમ ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય, નિર્બળ હોય મતલબ કે અહીંયા તમે અહીંયા તમે જો કોઈ લોખંડનો ટુકડો મૂકો ને, તો એકદમ ખેંચાઈને આની નજીક જાહે, બરાબર, પણ અહીંયા તમે ટુકડો મૂકશો ને, તો આની અસર તો લાગશે આના પર, પણ એકદમ ખેંચાઈને આની નજીક જાહે નહીં, કારણ કે તેનું ક્ષેત્ર નિર્બળ છે, આથી તેના દ્વારા લાગતું બળ પણ ઓછું હોય, બરાબર. જ્યારે ક્ષેત્ર પ્રબળ હોય તો લાગતું બળ વધારે હોય, અને ક્ષેત્ર નિર્બળ હોય તો લાગતું બળ ઓછું હોય, ખ્યાલ આવે છે. આમ સોયનું ચુંબકના ધ્રુવોની નજીક આવર્તન વધે છે. ભાઈ આવર્તન મતલબ કે કોણાવર્તન, અને કોણાવર્તન ક્યારે વધે, જ્યારે ચુંબક તેના પર વધુ બળ કરે તો વધુ કોણાવર્તન આવે, અને વધુ બળ ક્યારે કરે છે, જ્યાં ક્ષેત્રરેખા નજીક નજીક હોય, અને નજીક નજીક ક્યાં છે, ધ્રુવો પાસે. આથી કહી શકાય કે ધ્રુવો પાસે તેનું શું થાય છે, આવર્તન વધે છે, બરાબર. આવર્તન વધવાનું કારણ શું છે, કે ત્યાં ક્ષેત્ર એકદમ પ્રબળ છે, બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે.
હવે થોડો ટોપિક જોઈ લઈએ જે એમસીક્યુ ટાઈપમાં પૂછાઈ શકે, યાદ રાખવું એવું છે કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સદિશ રાશિ મતલબ શું થાય કે એને દિશા અને મૂલ્ય બંને છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે આ ગજ્યો ચુંબક છે, એમાં આ ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ, આ ચુંબકીય ક્ષેત્ર બરાબર આવડી આ ક્ષેત્ર રેખા આપણે લઈએ, તો આની દિશા જો અહીંથી આ તરફની છે, મતલબ અહીંથી જઈને આ તરફની, તો આને શું કહેવાય, તેની દિશા કહેવાય. દિશા મતલબ કે ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, તો આ એની દિશા છે. એવી રીતે આ ક્ષેત્ર રેખાની દિશા પણ આ છે, પણ નીચેનાની દિશા જો આમ કરીને આમ છે. તો દરેક ને શું છે, પોતાની દિશા છે અને મૂલ્ય પણ હશે. મતલબ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય પ્રબળ હશે, અહીંયા થોડુંક નિર્બળ હશે. એવી રીતે અહીંયા થોડુંક વધારે નિર્બળ, અહીંયા જાઓ દૂર જાઓ તો હજી નિર્બળ, અહીંયા દૂર જાઓ તો હજી નિર્બળ, એમ કરતાં કરતાં અહીંયા જાઓ તો હજી નિર્બળ, જેમ જેમ દૂર જાઓ એમ નિર્બળ થતું જાય. બરાબર, નિર્બળ થતું જાય એટલે એમ કહી શકું કે એનું મૂલ્ય ઘટતું જાય. આથી ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એટલે કે તેને દિશા અને મૂલ્ય બંને છે. બરાબર, એ યાદ રાખવાનું છે. કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુ પાસે નાના હોકા યંત્રની સોય મૂકીને શોધી શકાય છે. બરાબર, હમણાં આપણે આગળ એક પ્રયોગ કરેલો કે આ રીતે ગજ્યો ચુંબક આપણે મૂકેલો, તો અહીંયા હતો એ, અહીંયા હતો એન અને અહીંયા હતો એસ. બરાબર, હવે કઈ રીતે દિશા આવશે ને એ યાદ રાખતા શીખી જાઓ કે હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે નીકળે. બરાબર, એન માંથી નીકળે અને એસમાં દાખલ થાય, અહીંયા પણ એન માંથી નીકળે અને એસમાં દાખલ થાય, અહીંયા એન માંથી નીકળે અને એસમાં દાખલ થાય. હવે અહીંયા તમે ગજ્યો અહીંયા તમે એક હોકા યંત્ર મૂકો તો શું થાય, એની દિશા જો અહીંયા દિશા આ રીતે છે ને તો હોકા યંત્રની દિશા આ રીતે મળશે. હવે અહીંયા અહીંયા જો દિશા આ રીતે છે તો અહીંયા તમે ઉપર તરફ છે ત્રાસી. બરાબર, આમ જો આમ આ રીતે બંધ રેખા બને છે, આ રીતે વક્ર બને છે, તો દિશા કઈ રીતે છે, આ રીતે છે ને, તો અહીંયા તમે જ્યારે હોકા યંત્ર મૂકો ને તો એ જરાક આ રીતે મળે. બરાબર, મતલબ એ રીતે જે રીતે અહીંયા ગાળો રચે છે, આ રીતે બંધ ગાળો રચે છે, બંધ વક્ર રચે છે, એ પ્રમાણે દિશા મળશે. મતલબ કે તમે હોકા યંત્રની સોય મૂકીને એની દિશા તમે નક્કી કરી શકશો. બરાબર છે, હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર જે દિશામાં ગતિ કરે છે તે દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા લેવામાં આવે છે. જો ફરીથી કહો કે હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદર જે દિશામાં ગતિ કરે તેને ચુંબકીય ક્ષેત્રની દિશા લેવામાં આવે. મતલબ જો અહીંયા આ ચુંબક છે, બરાબર, એમાં અહીંયા હોકા યંત્રની દિશા એ આમ બતાવી, હોકા યંત્ર આમ ગોઠવાઈ ગયું. બરાબર, મતલબ એની સોય આ રીતે ગોઠવાઈ ગઈ, તો કહેવાનો મતલબ શું છે કે આની દિશા અહીંયા આ રીતની હશે. પછી અહીંયા મેં મૂક્યો હોત, બરાબર, તો મારી દિશા કઈ રીતે મળે, જો અહીંથી આમ જાય છે ને આમાં દાખલ થાય છે, તો અહીંયા નીચે તરફ તીર હશે તો મને આ રીતે મળત, તો અહીંયા ક્ષેત્ર રેખાની દિશા આમ હોત. ખ્યાલ આવે છે? તો આ મુદ્દો શું કહે છે કે ક્ષેત્રની અંદર જે દિશામાં ગતિ કરે તે દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા લેવામાં આવે છે. ખ્યાલ આવે છે આનો? નેક્સ્ટ આપણો આગળનો સવાલ છે કે ચુંબકીય ક્ષેત્રની, મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. જો આ સવાલ પૂછે તો સૌપ્રથમ તમારે આ રીતે આકૃતિ દોરવી જરૂરી છે. આકૃતિ દોર્યા દોરો અને એમાં હું એક વસ્તુ ફરીથી યાદ અપાવું છું કે ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળે છે, જો આ રીતે નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, તો ઉત્તરમાંથી નીકળે એટલે અહીંયા એનમાંથી આમ તીર છૂટવા જોઈએ અને એસમાં દાખલ થાય છે તો અંદર તરફ તીર જવા જોઈએ. બરાબર, એવી રીતે આ ચુંબકીય ક્ષેત્રની અંદર કેવું હશે, જો અહીંથી નીકળે છે અને આમાં દાખલ થાય છે તો આખું ગાળો આમ બંધ ગાળો રચવા માટે એસથી એન તરફ હશે, તો ચુંબકની અંદર શું હશે, એસથી એન તરફ હશે. એટલે આ રીતની તમારે આકૃતિ પહેલાં દોરવી જરૂરી છે. બરાબર, હવે આપણે એની લાક્ષણિકતા સમજીએ. પહેલી લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. બરાબર છે, ઉત્તર ધ્રુવમાંથી જો અહીંથી આમ નીકળે છે અને અહીંયા દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, તથા ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. જો અહીંયા દક્ષિણ ધ્રુવથી મતલબ એસથી એન તરફ હોય છે. બરાબર, ક્યાં? ચુંબકની અંદર દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. બરાબર, હવે તમને આ વ્યવસ્થિત ખ્યાલ આવ્યો હશે.
આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા મતલબ કે વક્ર રચે છે. જો આખો બંધગાળો છે એવું નહીં આવે કે અહીંયા આમ આવીને અટકી જાહે, બરાબર. એ પોતાનું આખું આમ સર્કલ કમ્પ્લીટ કરશે, મતલબ કે બંધગાળો જ રચશે, બરાબર. એવી રીતે અહીંયાથી આમ નીકળશે તો એ આખું આમ અહીંયા અધવચ્ચે આવીને અટકી નહીં જાય, આખે આખું આમ કમ્પ્લીટ કરશે. ખ્યાલ આવે છે? આમ શું કરે છે, એ બંધગાળા રચે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ નજીક હોય, મતલબ કે જ્યાં વધુ ગીચ હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય. ક્યાં હોય? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, અને તે ક્યાં હોય? ધ્રુવો પર, બરાબર. ધ્રુવો પર તમે જોવો તો ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાની વધુ નજીક અને નજીક છે, અહીંયા પણ વધુ નજીક અને નજીક. તો ત્યાં શું થાય કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એકદમ પ્રબળ હોય, ત્યાં લાગતું બળ વધારે હોય. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર હોય, બરાબર, એકબીજાથી દૂર હોય તો ત્યાં નિર્બળ ચુંબકીય ક્ષેત્ર હોય. કેવું હોય? નિર્બળ ચુંબકીય ક્ષેત્ર મતલબ કે ચુંબકની બાજુ પર, આ જે બાજુ છે એની આસપાસના વિસ્તારમાં. ફોર એક્ઝામ્પલ, માની લો કે હજી એક ચુંબકીય ક્ષેત્ર રેખા દોરું અહીંયા, તો આ રીતે મને મળશે. હજી એક નવી ચુંબકીય ક્ષેત્ર રેખા દોરું તો મને આ રીતે મળશે. હજી એક નવી દોરું, જો આવી હકીકતમાં અનંત ક્ષેત્ર રેખાઓ દોરી શકાય છે, બરાબર. તો તમે જેમ જોઈ શકો છો કે જેમ જેમ ક્ષેત્ર રેખા દૂર જાય એમ એકબીજાથી કેવી જતી જાય છે, દૂર જતી જાય છે, બરાબર. ચુંબકથી જેમ જેમ ક્ષેત્ર રેખા દૂર જાય એમ કેવી થતી જાય છે, દૂર, એકબીજાથી દૂર જાય. તો મતલબ ગીચતા ઘટતી જાય છે, તો પ્રબળ, તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું થતું જશે, નિર્બળ થતું જશે. કેવું થતું જશે? નિર્બળ, બરાબર. એ ખાસ યાદ રાખવાનું છે કે ક્ષેત્ર રેખા જેમ જેમ દૂર, બરાબર, એમ એનું ચુંબક ક્ષેત્ર નિર્બળ, અને જેમ જેમ ક્ષેત્ર રેખા એકબીજાની નજીક એટલે કે ગીચ, તેમ તેનું ચુંબક ક્ષેત્ર કેવું હશે, પ્રબળ હશે, બરાબર. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, બરાબર. મતલબ કે માની લો કે આ જો ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને, આઈડિયા પછી એની પીજી, મતલબ કે તમે આમાં આકૃતિમાં કોઈ બી ચુંબકીય ક્ષેત્ર રેખા જો એકબીજાને છેદતી નથી, મતલબ કે આનો પોતાનો આ માર્ગ છે તો આનો પોતાનો આ માર્ગ છે, એની પછીનાનો આનો આ માર્ગ છે, એની પછીનાનો આનો આયરો આ માર્ગ છે, આનો આયરો આ માર્ગ છે. હવે એવું નથી થતું, બરાબર, કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે અહીંથી આમ નીકળતી આનામાં વહી જાય, બરાબર. એવું થતું નથી. એવું શા માટે નથી થતું આપણે જોઈ લઈએ, બરાબર. માની લો કે આ મારો એક ગજ્યો ચુંબક અહીંયા મેં મૂક્યો, બરાબર. આ એક ગજ્યો ચુંબક મૂક્યો અને ગજ્યા ચુંબકમાંથી અહીંયા બે ક્ષેત્ર રેખા નીકળી, એક આ નીકળે છે અને એક આ ક્ષેત્ર રેખા છે એ નીકળે છે ને અહીંયા છેદી જાય છે, બરાબર. અહીંયા છેદી જાય છે આ રીતે. તો અહીંયા છેદી, તો આને હું જરાક ઝૂમ કરું તો કેવી મને ક્ષેત્ર રેખા મળે છે, એક આમ મળે છે અને એક આમ મળે છે, બરાબર. તો ક્યાંનો મતલબ શું છે કે આ બિંદુ પાસે મારી પાસે બે માર્ગ આવે, એક આ દિશા પણ મળે અને એક આ દિશા પણ મળે. મતલબ આ બિંદુ પાસે મને અહીંયા જો બે દિશા મળે, ચુંબકીય ક્ષેત્ર રેખાને આ દિશા અને આ દિશા, બરાબર. અને કોઈ પણ એક બિંદુ પાસે બે દિશા મળવી સંભવ નથી, બરાબર. આ બિંદુ પાસે જો મને આ દિશા પણ મળે ને આ બિંદુ પાસે આ દિશા પણ મળે, મતલબ એક જ બિંદુ આગળ બે દિશા, બરાબર, એવું શક્ય નથી, બરાબર. અહીંયા તમને કહે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે હોકા યંત્રની સોય બે દિશા દર્શાવે, બરાબર. સોય શું કરે? બબે દિશા આપે. અને ભાઈ, એક બિંદુ આગળ બે દિશા આપે તે શક્ય નથી, બરાબર. આમ શું થાય? બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદાપી છેદતી નથી. અને આ વસ્તુ એક યાદ રાખવાની છે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, પ્રબળતા મતલબ કે તેની તીવ્રતા, મતલબ કે કેટલું પ્રમાણમાં સક્ષમ છે, કેટલું પ્રમાણમાં તીવ્ર છે, કેટલું પ્રમાણમાં પ્રબળ છે, તેને ક્ષેત્ર રેખાની ગીચતાની માત્રા વડે દર્શાવે. ગીચતાની માત્રા મતલબ કે જો એકબીજાની વધુ ગીચ હોય, એકદમ નજીક નજીક હોય, તો શું થાય કે એનું ક્ષેત્ર એકદમ પ્રબળ હશે. અને એકબીજાની એકદમ દૂર દૂર હોય તો ક્ષેત્ર નિર્બળ થશે, બરાબર. મતલબ જો અહીંયા જો ક્ષેત્ર રેખા એકબીજાની નજીક નજીક છે તો એને કહેવાય કે પ્રબળ હશે, અને અહીંયા જો એકબીજાની ક્ષેત્ર રેખા દૂર દૂર છે તો એને કહેવાય નિર્બળ છે. મતલબ કઈ રીતે મને ખબર પડે કે આ પ્રબળ છે અને આ નિર્બળ છે? તો ભાઈ, અહીંયા ક્ષેત્ર રેખા નજીક નજીક છે એનો મતલબ એવો થાય છે કે એ પ્રબળ છે, અને દૂર દૂર છે એનો મતલબ એવો થાય છે કે એ નિર્બળ છે, બરાબર. મતલબ કે ક્ષેત્ર રેખા આ પ્રબળતા છે, પ્રબળતા, બરાબર, એ ક્ષેત્ર રેખાની ગીચતાની માત્રા વડે દર્શાવાય. માત્રા મતલબ ગીચતાનું પ્રમાણ વધારે તો પ્રબળતા વધારે, બરાબર. આ રીતે દર્શાવાય છે. ખ્યાલ આવે છે?